जय साईनाथ एज्युकेशन एंड चेरिटेबल ट्रस्ट अने राजेश भाई आयरे, पूर्णिमाबेन आयरे, हेमलताबेन गौर की उपस्थिति में पर्यावरण दिवस निमित्ते झांसी राणी चौक खाते वृक्षारोपण कार्यक्रम राखवामां आव्यो हतो। साथे साथे राजेश भाईए जणाव्यु हतु के वृक्षों वावा जोईए जे महत्वनु छे अने तेनु जतन पण करवो जोईए ते पण एटलुं ज महत्वनु छे। आगामी दिवसों में कोई वृक्षों वावा माटे जोईता होय तो राजेश भाईनो संपर्क करवानुं पण जणाव्यु हतु। આજે 5 જૂને શું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે પર્યાવરણ દિવસના દિવસે? નમસ્કાર મિત્રો, છેલ્લા 20-20 વર્ષથી આ વિસ્તારની અંદર તેમજ સમગ્ર દેશભરની અંદર તો એન્વાયરમેન્ટ ડે એટલે પર્યાવરણ દિવસ જ્યારે ઉજવાતો હોય ત્યારે અમને પણ આનંદ છે કે જ્યારે પણ તમે જુઓ આ વિસ્તારની અંદર સૌથી વધારેમાં વધારે વૃક્ષો વવાય, લોકો એનું જતન કરે અને અમે લોકો પોતે અમારા કાર્યાલય પરથી આવા વૃક્ષો આપવામાં આવે છે, દરેક પ્લાન્ટ આપવામાં આવતા હોય છે। આ વખતે કોરોનાની પરિસ્થિતિના લીધે પાંજરા થોડાક મોડેથી મળશે પણ અઠવાડિયા પછી બધા વૃક્ષોનું પણ જે પણ લોકોને વૃક્ષો જોતા જે પણ જાતના હોય તો અમારા કાર્યાલય પર નોંધાઈ શકે છે અને અમે લોકો દર વખતની જેમ આ વખતે પણ આજે જ્યારે 5 જૂન છે, પર્યાવરણ દિવસ છે, ત્યારે કારણ કે પર્યાવરણ નહીં હોય તો સમગ્ર આ દેશ પર આ પૃથ્વી પર માનવ જાતને રહેવું અને જીવવું અઘરું પડી જાય અને કારણ કે પર્યાવરણ જ એક જીવનું જે રહે શુદ્ધિકરણ જણો એક ફેક્ટરી ગણો રાસાયણિક તે જે હવાને શુદ્ધ કરી શકે છે અને એ છે એ ઝાડ, એ છે વૃક્ષો। એટલે જ આપણે કહીએ છીએ કે વૃક્ષમાં કોણ છે તો રાજા રણછોડ છે। જે રીતના ભગવાનની જે રીતના આપણે પૂજા કરીએ છીએ આજનો દિવસ તો તમે જુઓ છો કે એ રીતના દ્વિતીય તરીકે ધાર્મિક તરીકે અને એ રીતના પણ કારણ કે વટ વૃક્ષની આજે પૂજાઓ જ્યારે અમારી બહેનો કરતી હોય અને આજે ગુરુ પૂર્ણિમા આજે પૂર્ણિમાનો દિવસ છે, વડ પૂર્ણિમાનો દિવસ છે, એમાં પણ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ કારણ કે આ તો આપણી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ સાથે પર્યાવરણ પણ આપણું જોડાયેલું છે। તો આજના આ દિવસે સમગ્ર દેશવાસીઓને સમગ્ર શહેરવાસીઓને અભિનંદન આપીએ છીએ, સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને દરેકને એક મેસેજ આપીએ છીએ કે દરેક માણસ આ પૃથ્વી પર જીવે ત્યાં સુધી દરેક વખતે 5 જૂન જરૂરી નથી અને વાવ્યા પછી આ વૃક્ષ વાવવું નહીં પણ એનું જતન કરવું ખૂબ અગત્યનું હોય છે। તો આજના માધ્યમથી આ વિસ્તારના લોકોની પણ સમગ્ર શહેરવાસીઓ દેશવાસીઓને અમે એક મેસેજ આપીએ છીએ કે આપ પણ આ માનવજાતને સમગ્ર સૃષ્ટિને જો ખરેખર જીવંત રાખવું હોય આ પૃથ્વી પર તો સૌથી મોટું વસ્તુ છે પર્યાવરણ। એ પર્યાવરણ એ પૃથ્વીનું પર્યાવરણ એ નદીમાં હોય કે પછી હવામાં હોય કે સાથે સાથે આ પણ જ્યારે વૃક્ષો હશે તો જ આ પર્યાવરણનું શુદ્ધિકરણ અને જે હવાનું ઓક્સિજનનું જે શુદ્ધિકરણ વૃક્ષો જ કરી શકશે। તો આજના દિવસે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને આજે અમારા ઋત્વિકભાઈ અમારી સાથે મારા સાથી કોર્પોરેટર હેમલતાબેન, પૂર્ણિમાબેન, દીપકભાઈ, અમારા શેખરભાઈ, અમારા સમગ્ર ટીમ દ્વારા